वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्मनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्ते धर्मनन्दनमहं विचिन्ते प्रभु तव मूर्तिविनोदकारी पलपन विसरे नहीं जो विसारी जुगल चरण सोड़ चिन्ह जेह नजर समीपे रहो अमारी एह नजर समीपे रहो अमारिेह गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वर गुरु गुरुसाक्षात् परं ब्रह्मा गुरूर તસ્મ શ્રી ગુરવે ન બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી સ્વામીનારાયણ ભગવાનની જય શ્રી ઠાકોરજી મહારાજની જય શ્રી સદગુરુદેવની જય આપણને સર્વ કોઈને જેવા અક્ષરધામની અંદર બિરાજમાન છે એવાને એવા જ અર્ચા સ્વરૂપ એવા આપણા સૌ કોઈના આરાધ્યેષ્ટદેવ એવા ઠાકોરજી મહારાજના સ્વરૂપની અંદર દર્શન આપતા એવા વહેલા વાલા ઠાકોરજી મહારાજ આદિગુરુદેવ મુક્તાનંદ સ્વામીથી લઈને આપણી પરંપરાના બધા સદગુરુઓ દાદા ગુરુજી સુધીના બધા સદગુરુઓ આપણા મોક્ષના દાતા એવા પૂજ્યપાદ ગુરુજી આપણા બધા પ્રગટ સંતો ભક્તો બધાએ મુક્તો બધાયના ચરણોમાં વંદન કરી આજે આપણે યુવા સભા વીક સિક્સ એની સભાની શરૂઆત કરીશું તે પૂર્વે બધાએ સદગુરુઓને બધાએ મુક્તોને આપણે પ્રાર્થના કરીએ હે મહારાજ હે બધાએ મુક્તો હે આદિગુરુદેવ મુક્તાનંદ સ્વામી આદારાનંદ સ્વામી હરિપ્રિયદાસજી સ્વામી વૈકુંઠચરણદાસજી સ્વામી નારાયણ સ્વરૂપદાસજી સ્વામી દાદા ગુરુજી પૂજ્ય ગુરુજી હે બધાએ પ્રગટ મુક્તો અમને આજના દિવસે આ યુવા સભાના માધ્યમથી કંઈક અમારા જીવની અંદર જેવું તમે મહારાજનું સુખ ભોગવો છો એવું ને એવું જ અમે પણ મહારાજના એ અક્ષરધામના સુખના ભોગતા બનીએ એવું કંઈક ભાથું અમને આજે પીરશો એટલે મહારાજ મુક્તોના ચરણમાં પ્રાર્થના કરી આજે આપણે આ સભાને શરૂઆત કરીશું આજનો આપણો વિષય છે દિવ્ય ભાવ દિવ્ય ભાવ શબ્દ ઘણી વખત આપણે કથાની અંદર સાંભળ્યો હોય ઘણી બધી વખત કોઈક ને કોઈક શાસ્ત્રની અંદર વાંચ્યો હોય ચરિત્રોના ગ્રંથોમાં વાંચ્યો હોય વચનામૃતમાંથી વાંચ્યો હોય પરંતુ આજે આપણે જાણવું છે જોવું છે કે આ દિવ્ય ભાવ શું છે અને જોયા જાણ્યા પછી આપણે આપણા જીવનની અંદર એવો દિવ્ય ભાવ કેળવાય એવો પ્રયત્ન પણ આપણે સાથોસાથ કરવો છે તો આપણે જોઈશું દિવ્ય ભાવ એટલે શું દિવ્ય ભાવ એટલે સૌથી પહેલાં તો ત્રણ પોઈન્ટ છે મહિમાસભર દ્રષ્ટિથી જોવું મહિમા સભર દ્રષ્ટિથી જોવું કહેતા જે સહજ રીતે દેખાય છે તેનાથી કંઈક વિશેષ જોવું એનું નામ છે દિવ્ય ભાવ સહજ રીતે આપણે કોઈ પણ વસ્તુ જોતા હોય તો એને જોવાની દ્રષ્ટિ આખી આપણી જુદી હોય કહેતા જે વસ્તુ છે બહારથી જે દેખાય છે એનું એ જ આપણને દેખાય પરંતુ જ્યારે આપણો એની અંદર ભાવ ભળે આપણો રૂપી ભાવ ભળે ત્યારે એ વસ્તુ આપણને દિવ્ય અનુભવાય દિવ્ય લાગે વસ્તુ એની એ જ હોય પણ જો એમની અંદર આપણો મહિમાસભર ભાવ અંદર ભળે તો એની અંદર આપણને દિવ્યતા લાગે નહીં તો ત્યાં સુધી એ વસ્તુ જે ફિઝિકલી જે વસ્તુ દેખાતી હોય એવીને એવી જે વસ્તુ રહે એટલે દિવ્ય ભાવ એટલે શું એ તો આપણને સમજે જાય એવી વસ્તુ છે પરંતુ તેમ છતાં વિશેષ કેવું હોય તો પોતાની આંખથી નહીં પણ શાસ્ત્રની દ્રષ્ટિથી ભગવાન મોટા પુરુષ અને સંતો ભક્તોને જોવા એનું નામ છે દિવ્ય ભાવ કેમ આના માટે શાસ્ત્રની દ્રષ્ટિની જરૂર પડે દિવ્ય ભાવ રાખવા માટે તો પોતાની આંખથી જોઈએ તો એનાથી ઘણીક વાર આપણી જેટલી દ્રષ્ટિ કેળવાયેલી હોય આધ્યાત્મિક માર્ગની અંદર કહેતા આપણે આપણી દ્રષ્ટિથી જોઈએ કદાચ આપણે મહિમા સમજ્યા હોઈએ અને આપણી મહિમાની જ દ્રષ્ટિ હોય અને એવી દ્રષ્ટિથી આપણે જોઈએ તો મહિમા સબર દ્રષ્ટિ જ હોય દિવ્ય ભાવ આપણને અનુભવાય પણ જો શાસ્ત્રની દ્રષ્ટિથી જોઈએ તો આપણે જેટલો મહિમા સમજ્યા હોય એના કરતાં અનંત ગણો મહિમા શાસ્ત્રની અંદર ભગવાનના સ્વરૂપોનો લખ્યો હોય ભગવાનના મોટા પુરુષોનો લખ્યો હોય ભગવાનના પ્રગટ સંતો ભક્તોનો પણ લખ્યો હોય આપણને કદાચ એની ખબર ના પણ હોય અથવા હોય તો ગાફલાય કરીને આપણે ભૂલી જતા હોઈએ આત્મસાત ના કરી હોય એટલા માટે જો શાસ્ત્રની દૃષ્ટિથી આપણે કોઈ પણ મહારાજનું સ્વરૂપ હોય મોટા પુરુષો હોય કે પ્રગટ સંતો ભક્તો હોય એમને જો શાસ્ત્રની દૃષ્ટિથી જોઈએ તો આપણી બધી ગ્રંથિઓ એની અંદર ઓગળી જાય અને કેવળ શાસ્ત્રની દ્રષ્ટિથી જોતા દિવ્ય દિવ્યભાવ અને દિવ્યભાવ જ રહે કહેતા જેવું શ્રીજી મહારાજ પ્રથમના ઇઠ્યોતેરના વચના મૂર્તિ અંદર કહે છે કે આઠે પહોર અહો અહો અનુભવાય તે અનુભવવું હોય તો આ રીતનો દિવ્ય ભાવ આપણે શાસ્ત્રની દૃષ્ટિથી કેળવીએ કે મહારાજના દર્શન કરતા હોઈએ તો પણ દિવ્ય ભાવ મોટા પુરુષના દર્શન કરતા હોય તો પણ દિવ્ય ભાવ પ્રગટ સંતો ભક્તોના દર્શન કરતા હોય તો પણ દિવ્ય ભાવ એ રાખવો હોય આપણે બધાને રાખવો છે રહે છે પણ તેમ છતાં વિશેષને વિશેષ દ્રઢ કરવો છે તો શાસ્ત્રની દૃષ્ટિથી વધારેને વધારે મહિમા આપણા જીવની અંદર ઉતારવો પડશે અને એવું કરીશું તો જ આપણને વધારેને વધારે દિવ્ય ભાવ દેખાશે એટલા માટે અહીંયા લખ્યું છે એડજસ્ટ યોર ફોકસ એન્ડ કીપ અ ક્લિયર વ્યૂ જો આપણને ચશ્મા હોય અને ચશ્મા કાઢી નાખીએ તો સામેનું બધું જ આપણને ઝાંખું દેખાય કોઈને વાંચવાના નંબર હોય તો એને સરખી રીતે વાંચી ના શકાય એવું દેખાય પણ જો ચશ્મા પહેરીએ તો એ જ વસ્તુ સામે તો વસ્તુ એની એ જ છે આપણે કોઈ ફોટો હોય ફોટો જોતા હોય ચશ્મા કાઢીને અને પછી કહીએ કે આ ફોટો સરખો નથી એકદમ બધું બ્લર દેખાય છે તો એ વાંક ફોટાનો નથી ફોટો પાડવાવાળો નથી પણ આપણી આંખનો છે જો આપણે ચશ્મા પહેરીએ તો તરત આપણને એનો એ જ ફોટો એની એ જ વસ્તુ ક્લિયર દેખાય એવી જ રીતે મહારાજ મોટા પુરુષો સંતો ભક્તો તો એના એ જ છે આગળ આપણે જોઈશું જે મહારાજ વચનામૃતની અંદર કેવો મહિમા કહે છે કેવો કેવો દિવ્યભાવ રાખવાનું કહે છે અને નંદ સંતો પણ કેવી રીતે દિવ્યભાવ રાખતા એમની દ્રષ્ટિ શું હતી એ બધું આપણે જોઈશું પણ એ નંદ સંતો જેવી રીતે જોતા મહારાજને મોટા સંતોને પ્રગટ પોતાની સાથે રહેલા સંતો ભક્તોને એ જ પ્રગટ બધી જ વસ્તુ આપણને મળી છે પણ આપણો કદાચ દ્રષ્ટિકોણ એવો નથી કેતા આપણે એવો દિવ્યભાવ કેળવેલો નથી એટલા માટે આપણને એવો અહોભાવ પણ રહેતો નથી તો આપણે જોવું છે કે દિવ્યભાવ હોય કહેતા મહિમા સબર દ્રષ્ટિ શાસ્ત્રથી મેળવેલી હોય તો એનું વિઝન કેવું હોય અને જો ના હોય તો એનું વિઝન કેવું હોય એ નેક્સ્ટ નેક્સ્ટલાઇડની અંદર આપણે જોઈશું આ સીધો રીતે દેખાતી વસ્તુ છે કે જો મહિમા વગરની દ્રષ્ટિ હોય તો બધું એક રસ લાગે ત્રણ ચાર ઝાડ હોય તો પણ આપણને દેખાય ખાલી ગ્રીન વસ્તુ પણ જો મહિમા સબર દ્રષ્ટિ હોય તો આપણને એનું ડેફિનેશન ખબર પડે કે અહીંયા એક ઝાડ છે બીજું અહીંયા છે અહીંયા ત્રીજું છે આવું કેવી રીતે તો સત્સંગની અંદર આપણને આમાં આ તો લૌકિક દ્રષ્ટિ થઈ પણ લૌકિક વસ્તુ છે પણ આપણને સત્સંગની અંદર આ કેવી રીતે ઉપયોગમાં આવે તો સત્સંગની અંદર એવું છે કે જો મહિમા વગરની દ્રષ્ટિ હોય તો આપણને ખાલી મંદિરની અંદર આવીએ મહારાજના મહારાજની સામે ઊભા રહીએ તો આપણને જનરલી જે રીતે આપણને જન્મથી શીખવાડેલું હોય અને એવી રીતે ટેવેલા હોય એમ બે હાથ જોડીએ દર્શન કરીએ અને પગે લાગે કે દંડવત કરીએ વધીને અને ત્યાંથી ચાલતા થઈએ આપણને કોઈ અનુભૂતિ ના થાય પણ જો મહિમા હોય દિવ્ય ભાવની દ્રષ્ટિ હોય તો આપણને આ ભગવાન જ છે એવો અનુભવ થાય તો આવું કેવી રીતે તો વડોદરાની અંદર રામચંદ્ર વૈદ મહારાજના સમયની અંદર મહારાજના ભગત હતા જેમને મુક્તાનંદ સ્વામી દ્વારા સત્સંગ થયેલો ડાકોરનાથના દર્શન કરવા ગયા અને ત્યાં એમને શ્રદ્ધા હતી પહેલાં મહારાજના ભગત નહોતા ત્યારે અને પછી ત્યાં ડાકોરનાથે દર્શન દઈને કીધું કે તમને જો ભગવાનને મેળવવા હોય તો તમે અમદાવાદની અંદર જાઓને ત્યાં ભગવાન સ્વામિનારાયણના સંત છે મુક્તાનંદ સ્વામી કરીને એમને તમે મળજો એ તમને મહારાજ એ તમને પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો ભેટો કરાવશે આમ કરીને આખી કથા આપણે ઘણી વખત સભાઓમાં સાંભળી છે તો પછી આદિકુરુદેવ મુક્તાનંદ સ્વામી એમના સમાગમથી રામચંદ્ર વૈદને સત્સંગ થયો અને એવો નિશ્ચય થયો એવો નિશ્ચય થયો કે ના આજ ભગવાન આજ મહારાજ સિવાય બીજો કોઈ ભગવાન નહીં એવો એમને અડગ નિશ્ચય થયો ત્યાર પછી ઘણા ઘણો સમય વીત્યો ત્યાર પછી ગોપાળાનંદ સ્વામી જ્યારે હજી પૂર્વાશ્રમમાં કહેતા ખુશાલ ભટ્ટ તરીકે હતા અને પછી મહારાજની આજ્ઞાથી વડોદરાની અંદર જાય છે અને ત્યાં ઘણા બધા ભક્તો સ્વામીને આમંત્રણ આપતા એમ રામચંદ્ર વૈદને ત્યાં પણ જમાડવા જતા સદાશિવભાઈ એમને ત્યાં પણ જમાડવા જતા તો એક વખત બન્યું એવું કે ગોપાળાનંદ સ્વામી જ્યાં જાય ત્યાં મહારાજ ભેગા હોય અને મહારાજ પણ ભેગા જમતા હોય થાળ ધરાયો હોય ભલે આગળ પટમૂર્તિ હોય પણ તોય મહારાજ ત્યાં પ્રગટ જમતા ઘણી વખત એવું બને કે ક્યાં ક્યારેક રામચંદ્ર વૈદ્યને ત્યાં પણ બનેલું છે ક્યારેક સદાશિવભાઈને ત્યાં પણ બનેલું છે કે મહારાજ જમતા હોય એવા દર્શન અમુક જ ભક્તોને થાય ગોપાળન સમને તો થતા જ હોય પણ બીજા ભક્તોને અમુકને થાય અને અમુકને ના થાય બધાને ના દેખાય બધાને એવું દેખાય કે થાળમાંથી વસ્તુ ઓછી થઈ છે બધાને એવું દેખાય કે પટમૂર્તિ છે મહારાજની એની સામે થાળ ધર્યો છે જેમ આપણે બધાએ ધરાવતા હોય એમ થાળ ધરાયો છે અને આપણે જેમ ભાવના કરતા હોય કે મહારાજ જમે છે એમ બધાની ભાવના હોય કે મહારાજ જમે છે પણ જેની જેટલી ઉત્કૃષ્ટ ભાવના કહેતા જેટલો ભાવ વધારે જેટલો મહિમા વધારે એવા મુક્તોને મહારાજ પ્રત્યક્ષ જમે છે એવા દર્શન થતા અને બીજા બધા જે ભક્તો હતા એમને એવા દર્શન થતા કે થાળમની વસ્તુ ઓછી થાય છે એટલે જેટલો વધારે દ્રઢ કરીએ એટલો આપણને ભગવાનનો અનુભવ થાય તો ભગવાનનું સ્વરૂપ તો એનું એ જ છે જે સ્વરૂપથી બીજા બધા ભક્તોને પ્રત્યક્ષ ભગવાનનો અનુભવ થાય છે એનું એ જ સ્વરૂપ હોય જે ઠાકોરજી મહારાજ મુક્તાનંદ સ્વામી સેવતા એ જ ઠાકોરજી મહારાજ આજે પૂજ્યપાત ગુરુજી સેવા કરે છે એ જ પૂજ એ જ ઠાકોરજી મહારાજ કે જે આફ્રિકાની અંદર વર્ષો પહેલાં સિત્તેરથી એંસી હરિભક્તોની હાજરીમાં ઘણા તે વખત જે સંતો પૂજ્યપાઠ ગુરુજીની સાથે વિચરણમાં હશે એ બધા સંતોના હાથે અને બધાએ ભક્તોના હાથે ચમચી ચમચી કરીને એક કટોરો ભરીને દૂધ પી ગયા હતા એના એ જ ઠાકોરજી મહારાજ આપણી સામે છે પણ આપણને એટલો દિવ્ય ભાવ એટલો મહિમા નથી કે આ મહારાજ જ છે એટલા માટે આપણને એવો દિવ્ય ભાવ કે એવો મહિમા રહે કે મુક્તાનંદ સ્વામી સેવી ઠાકોરજી મહારાજ છે પણ એવો પ્રગટ ભાવ આપણને નથી રહેતો એનું કારણ કે આપણને એટલો દિવ્ય ભાવ ઓછો છે એટલા માટે આપણને એવો અનુભવ પણ થતો નથી તો આપણે શાસ્ત્રની દૃષ્ટિથી ભાવને જોવો છે કે મહારાજ દિવ્યભાવ રાખવા માટે કેમ નથી રહેતો અને આપણે રાખવો છે એના માટેની વચનામૃતની અંદર શું વાત કરે છે આપણે જોવું છે મહારાજ પંચાળાના ચોથા વચનામૃતમાં કહે છે સ્વામિનારાયણ હરે દિવ્ય રૂપ એવા ભગવાન મનુષ્યના દેહનું ધારણ કરે છે ત્યારે મનુષ્યના જેવા સ્વભાવે યુક્ત વર્તતા હોય પણ જે બુદ્ધિવાન હોય તેને એમ જણાય ખરું જે એમાં કામ છે તે બીજા મનુષ્યના જેવો નથી તથા ક્રોધ લોભ સ્વાદ માન ઇત્યાદિક મનુષ્યના ભગવાનમાં છે પણ બીજા માણસ જેવા તો નથી એમાં કંઈક દિવ્ય ભાવ છે તે બુદ્ધિવાનના જાણ્યામાં આવે છે મહારાજ આજ વચનામૃતમાં વચ્ચના મૃતમાં આગળ એવું કે છે કે દિવ્યરૂપ એવા ભગવાન મનુષ્યના દેહ મનુષ્યના દેહનું ધારણ કરે ત્યારે બધી જ ક્રિયા મનુષ્યના જેવી જ કરે અને એ ભગવાન મનુષ્યના દેહને ધારણ કરે છે ત્યારે મનુષ્યને જેવી જ ક્રિયા કરે છે એ સતયુગ હોય તો લાખ વર્ષની આવરદા હોય એવી જ રીતે બધા યુગની અંદરની વાત મહારાજે કરી આગળ મહારાજે એ પણ વાત કરી કે જેમ બાળક ગર્ભમાં આવે તે વૃદ્ધિ પામે પછી જન્મે બાળ યુવાન વૃદ્ધ અવસ્થા થાય મૃત્યુ પામે મહારાજ પણ જ્યારે ભગવાન પણ આ લોકની અંદર મનુષ્ય રૂપે આવે ત્યારે એવી જ ક્રિયા કરે એટલે એનું કારણ પણ મહારાજ આ વચનામૃતમાં મૃતમાં જણાવે છે કે જો દિવ્યભાવ સોતા આવે તો કોઈને સુખ આવે નહીં મનુષ્યના જેવા થાય તો મનુષ્યને સુખ આવે એટલે આપણા સુખને માટે મહારાજ મનુષ્ય તરીકે આવે તો મનુષ્યને જેવી જ બધી ચેષ્ટા કરે પણ તેમ છતાં જે બુદ્ધિવાન હોય એને સમજ્યામાં આવે કે આ ક્રિયા તો બધી આવી જ કરે છે પણ છે જુદા છે ભગવાન ઘણા બધા એવા મહારાજના ચરિત્રો પણ છે એ પણ આપણે છેલ્લે જોઈશું પણ મહારાજ મનુષ્ય રૂપે હતા તો પણ ઘણી બધી વખત એવા ચરિત્રો કરતા ઇવન આપણે વચનામૃતની અંદર જોઈએ તો પણ મહારાજ ઘણી બધી વખત એવા ચરિત્રો કરતા અને એવી જ રીતે વર્તતા એટલા માટે વચનામૃતની અંદર પણ ઘણી બધી જગ્યાએ મહારાજ કે અમે તો શ્રી કૃષ્ણ નારાયણના દાસ છીએ એ નરનારાયણના પ્રતાપે કરીને એવા નૈષ્ટિક બ્રહ્મચારી થવાશે આવી બધી ઘણી બધી વાતો મહારાજ મનુષ્યના રૂપમાં હોય એટલે મનુષ્યની જેવી જ કરતા હોય તેમ છતાંય જે જે વચનામૃતમાં મહારાજે આવી વાતો કરી હોય ત્યાં અંતે નંદ સંતોએ એવું લખ્યું કે પોતે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે પણ આ તો ઉપદેશને માટે આવી રીતે વાત કરી છે પોતાના મિસે કરીને આ વાત કરી છે આવી રીતે દિવ્ય દિવ્યભાવ રાખતા અને આપણને દિવ્યભાવ રહે એટલા માટે આવું નન સંતોએ તે તે વચનામૃતમાં લખ્યું કહેતા મહારાજ જ્યારે મનુષ્યના રૂપમાં આવે તો મનુષ્યને જેવી જ બધી ચેષ્ટા કરતા હોય પણ જે બુદ્ધિવાન હોય બુદ્ધિવાન કોણ જેને મહિમા છે જેને એકવાર અનુભવ થયો કે આ ભગવાન છે જેને એકવાર નિશ્ચય કર્યો કે આ ભગવાન છે એટલે પછી કોઈ દિવસ મહારાજ ગમે તેવું ચરિત્ર કરે મનુષ્ય લીલા કરે તેમ છતાંય એને કોઈ દિવસ સંશય થાય નહીં મહારાજ કહે કે ક્યારેક જીતે પણ ખરા ક્યારેક હારે પણ ખરા ક્યારેક બીવે પણ ખરા ક્યારેક નિર્ભય પણ રહે બધી જ મનુષ્ય ચરિત બધા જ પ્રકારના મનુષ્ય ચરિત્ર કરે તેમ છતાંય ભગવાન છે એ તો ભગવાન જ છે માટે એના સ્વરૂપમાં દિવ્ય ભાવ રાખો જો આપણે આપણી જાતને બુદ્ધિવાળા ગણતા હોય તો અને ના ગણતા હોય તો પણ સત્સંગની બુદ્ધિવાળા થવું જ પડે કેમ કે મહારાજ પંચાળાના પહેલા વચના મૃતમાં કે જે બુદ્ધિવાળો છે અમને ગમે છે માટે એવા બુદ્ધિ કરીને ભગવાન અને મોટા પુરુષો એમના જીવનની અંદર પણ આપણને કોઈ પ્રકારનો મનુષ્ય ભાવ આવે નહીં દિવ્ય ભાવનો વિરોધી આ સત્સંગની અંદર છે મનુષ્ય ભાવ ભગવાન જ્યારે મનુષ્ય આકાર હોય ત્યારે ભગવાનની અંદર મનુષ્ય ભાવ આવવાના શક્યતા છે અને જ્યારે ભગવાન અડચા સ્વરૂપે હોય ત્યારે મૂર્તિની અંદર મૂર્તિ ભાવ આવવાની શક્યતા છે આ બંને મોક્ષ માટે ખતરનાક વસ્તુ છે એવી જ રીતે જ્યારે ભગવાનના મોટા પુરુષો આ લોકની અંદર મનુષ્ય રૂપે હોય ત્યારે જેવી રીતે ભગવાન જો મનુષ્યના જેવી જ ક્રિયાઓ કરતા હોય તો મોટા પુરુષો પણ એવી જ રીતે વર્તતા હોય પોતાની સામર્થ્ય બધી છુપાઈને વર્તતા હોય એક સામાન્ય મનુષ્યની જેમ થઈને વર્તતા હોય ક્યારેક હારે ક્યારેક જીતે ક્યારેક નિર્ભય રહે ક્યારેક ભયભીત થાય ક્યારેક અસમર્થપનું બતાવે ક્યારેક અતિશય સમર્થપણું બતાવે આવા બધા જ ભાવો મોટા પુરુષો પણ બતાવતા હોય ત્યારે એ સમયે એમની અંદર મનુષ્ય ભાવ ના લાવવો અને દિવ્ય ભાવ જ રાખવો એ જ મનુષ્યની મુમુક્ષોની મોટામાં મોટી ફરજ છે અને જો એટલું કરીએ તો એનાથી આઠે પહોર અહો અહોપનું રે આપણી પ્રાપ્તિનો કેફ અનુભવાય અને એ કેફના કારણે એ અહો અહો ભાવના કારણે મહારાજનું સુખ પણ દિન પ્રતિદિન આપણા હૃદયની અંદર વધતું રહે એટલા માટે આ મહારાજે આપણા માટે કૃપા કરીને વાત કરી છે પંચાળાના ચોથા વચના મૃતમાં હવે આપણે જોવું છે આ તો મહારાજ કેવો દિવ્યભાવ રાખવો એ વિશે આપણને વાત કરી પણ નંદ સંતો મહારાજના વખતની અંદર

મહારાજ સંતોને પૂછે છે કે જે મહાર ભગવાન અક્ષરધામની અંદર બિરાજે છે અને ત્યાં જે ચૈતન્ય રૂપ જે બધા સંતો મુક્તો જે છે એને તો તમે દિવ્ય સમજો છો પણ પ્રગટ જે છે એને કેવા સમજો છો પછી મુનિ બોલ્યા છે એ ઘરને તો અમે બ્રહ્મપુરાદિક ધામ સમજીએ છીએ ને એ સેવકને તો અમે બ્રહ્મરૂપ સમજીએ છીએ આપણે તો દિવ્યભાવ ભગવાન ભગવાનના મોટા પુરુષો સંતો ભક્તોની અંદર રાખવાની વાત કરીએ છીએ પણ નંદ સંતો તો એ પ્રગટ સંતો ભક્તોના ઉપયોગમાં જે આવ્યું એવું માટીના પડી જાય એવા ઘર હોય નાશ પામી જાય એવા ઘર હોય એને પણ બ્રહ્મપુરાદિક ધામ સમજીએ છીએ આ નંદ સંતોની દ્રષ્ટિ છે આ દ્રષ્ટિ આપણે કેળવી છે આ દિવ્ય ભાવ આપણે કેળવવો છે આપણા પરિવારની અંદર ઘણા બધા ભક્તોને આવો દિવ્યભાવ છે ઘણા ભક્તો એવા છે કે પૂજ્યપાઠ ગુરુજી જે કારની સીટ ઉપર બેઠા હોય તો એ કારની સીટ પણ કાર વેચે તો એ સીટ પણ કાઢી લે છે આવા દિવ્યભાવ સમજવાવાળા ભક્તો પણ છે કે પૂજ્યપાઠ ગુરુજી પોતાના ઘરે આવ્યા હોય અને જે જગ્યાએ બેસીને ઠાકોરજી જમાડ્યા હોય સંતો આવ્યા હોય સંતો માટે જે ચાદર પાથરી હોય સોફા ઉપર એ ચાદર બીજા કોઈના ઉપયોગમાં ના લાવે એ જગ્યાએ એ લોકો કોઈ બેસે નહીં અને નિત્ય અહીંયા મોટા પુરુષ જમ્યા છે અહીંયા મોટા પુરુષ બેઠા છે એવો ભાવ રાખી નિત્ય એ જગ્યાના દર્શન કરે આવા ભક્તો પણ આપણા પરિવારની અંદર છે માટે એવા બધા ભક્તોના જીવનમાંથી પણ આપણે શીખીએ અને આ નંદ સંતોની દ્રષ્ટિ એ એનાથી પણ આપણે શીખીએ કે મોટા પુરુષના કે સંતો ભક્તોના ઉપયોગમાં આવેલી વસ્તુ પણ એ સંતો ભક્તો નિર્જીવ સમજતા સમજતા તું કે આ ઘર તો પડી છે ગાર માટીના મકાનો છે એ તો પડી જાય એવા છે તેમ છતાંય નંદ સંતો એને નાસવંત સમજતા નહોતા અને એટલે જ આજે હિન્દુ સંપ્રદાયની અંદર પણ બીજા બધા સંપ્રદાયની અંદર જોઈએ અને આપણા સંપ્રદાયની અંદર જોઈએ તો કોઈ પણ જગ્યાએ જેટલી મહારાજના સમયની પ્રસાદીની વસ્તુઓ છે એટલી બીજા કોઈ જગ્યાએ પ્રસાદીની વસ્તુઓ આટલી બધી નથી એનું કારણ કે નંદ સંતો આટલો દિવ્યભાવ રાખતા કે મહારાજના ઉપયોગમાં આવી હોય વસ્તુ કે સંતોના ઉપયોગમાં આવી હોય વસ્તુ તે બધી વસ્તુને સાચવી રાખતા એનો મહિમા સમજતા એટલા માટે સાચવતા ભલે નાસવંત દેખાય પણ તેમ છતાં કેટલો દિવ્યભાવ હતો કે આ નાસવંત નથી આ ભગવાન આવી એટલે જે ભગવાન અક્ષરધામમાં બિરાજે છે એના એ જ ભગવાન અહીંયા છે આ પણ તુલ્ય જ વસ્તુ છે એટલા માટે અક્ષર ઓરડી હોય તો પણ એ એવી ગાર માટીની હોય તો પણ ને એવી સચવાયેલી કાર્યની અંદર છે એ બધાનું કારણ કે નંદ સંતો એવો દિવ્ય ભાવ સમજતા આપણે પણ આવો દિવ્ય ભાવ રાખવો છે એ ઘરને તો અમે બ્રહ્મપુર આદિક ધામ સમજીએ છીએ ને એ સેવકને તો અમે બ્રહ્મરૂપ સમજીએ છીએ સેવકો કહેતા સંતો ભક્તોને કેવા સમજે છે નંદ સંતો બ્રહ્મરૂપ બ્રહ્મરૂપ એટલે જેવા અક્ષરધામની અંદર છે એવાને એવા જ આ ભાવ આપણે પણ કેળવો છે આપણી સાથે રહેતા સંતો ભક્તો બધાની અંદર જેવો ભાવ આપણે ભગવાનની અંદર રાખીએ છીએ કે આ તો દિવ્ય છે એવો ને એવો જ ભાવ મોટા પુરુષમાં રાખવાનો છે કે મહારાજ અખંડમાં બિરાજે છે માટે પણ ભગવત સ્વરૂપ છે વચનામૃતના આધારે કહે તો ભગવાનની જેમ સેવા કરવા યોગ્ય છે એના દર્શન કરીને ભગવાનના દર્શનનું ફળ છે કે તો ભગવાનના દર્શન થયા તુલ્ય છે એવી જ રીતે સંતો ભક્તોની અંદર પણ દિવ્ય ભાવ રાખવો છે જેવો દિવ્ય ભાવ નંદ સંતો રાખતા એવો ને એવો જ દિવ્ય ભાવ આપણે રાખવો છે કેવો તો બ્રહ્મરૂપ સમજતા મહારાજ પણ અંતેના વચના કહે છે કે આ તો બધી બ્રહ્મની જ મૂર્તિઓ છે એમ આપણે પણ આ બધા સંતો ભક્તોની અંદર નન સંતો આવો ભાવ રાખતા કે બધાને બ્રહ્મરૂપ સમજતા તો શું કોઈની અંદર કોઈ સ્વભાવો હોય જ નહીં બધાની અંદર બધા પ્રકારના સ્વભાવો હોય કારણ કે ભગવાન પોતે જ્યારે મનુષ્ય રૂપનું ધારણ કરે ત્યારે મનુષ્યના જેવી ચેષ્ટા કરતા હોય તો સંતો ભક્તો તો એવી રીતે જ વર્તતા હોય મનુષ્યના રૂપે હોય એટલે બધા સ્વભાવ રાખતા હોય કોકનો ગરમ સ્વભાવ હોય વારે વારે ખીજાઈ જવાનો સ્વભાવ હોય તો કોકનો ધીરો સ્વભાવ હોય બધું કામ શાંતિથી કરવાનો સ્વભાવ હોય કોકનો સ્વભાવ એવો હોય કે બધું એકદમ એક્યુરેટ રાખવું તો કોકનો એવો સ્વભાવ હોય કે બધું એક્યુરેટ ના પણ રાખતા હોય કોકનો સ્વભાવ વહેલા જાગવાનો હોય કોકનો સ્વભાવ મોડા જાગવાનો હોય કોકનો સ્વભાવ વધુ જમવાનો હોય કોકનો સ્વભાવ ઓછો જમવાનો હોય આવું બધું અનંત પ્રકારના સ્વભાવો હોય કોકનો વધારે બોલવાનો સ્વભાવ હોય કોકનો વધારે મૌન રહેવાનો સ્વભાવ હોય આવા અનંત પ્રકારના સ્વભાવો હોય પણ તેમ છતાંય બધાય મારા મહારાજના છે બધાય મારા મહારાજના સંબંધે કરીને બ્રહ્મરૂપ છે જો વચનામૃત સ્વામીની વાતોના આધારે વામનજીના ભેગી લાકડી પણ વધી લાકડી તો નિર્જીવ હતી બ્રાહ્મણના પુત્રને લેવા સારું શ્રી કૃષ્ણ ભગવાન અર્જુન સહિત રથે સહિત જયારે ગયા તો રથ ને ઘોડા ને બધા તો આ લોકના હતા નાશ પામે એવા હતા તેમ છતાંય એ બધા પણ ભગવાનના યોગ કરીને દિવ્ય થઈ ગયા અને છેક ભૂમા પુરુષના લોક સુધી એ જ રથ ને એ જ ઘોડાથી ગયા તો જો ભગવાનના યોગે કરીને એક નિર્જીવ વસ્તુ ચૈતન્ય રૂપ બની જતી હોય તો આ સંતો ને ભક્તો જે રાત દિવસ નિષ્ઠા રાખીને એમનું ભજન કરે છે એમને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જ છે એવો ભાવ રાખે છે એવી ઉપાસના રાખે છે તો આ બધા તો કેટલા દિવ્ય થયા જે મહારાજ વચનામૃતમાં કહે છે કે જેને દેહ મૂકીને પામવા તે દેહ છતાં જ મળ્યા છે તે અક્ષરધામના અધિપતિ પણ દેહ છતાં મળ્યા છે અને અક્ષરધામના મુક્તો પણ આપણને દેહ છતાં જ મળ્યા છે આવો ભાવ આપણે કેળવવો છે આ નંદ સંતોની દ્રષ્ટિ થઈ કે ગમે તેવા સ્વભાવો જોઈએ તેમ છતાંય માનવાના છે બ્રહ્મરૂપ જેવી રીતે મકાન હોય ગાર માટીના મકાનો હોય તેને પણ નંદ સંતો બ્રહ્મપુર ધામ કહેતા અક્ષરધામ તુલ્ય સમજતા હોય કે મહારાજ બિરાજે એટલે અક્ષરધામ છે મહારાજ બિરાજે ક્યાં અક્ષરધામમાં તો આ પણ અક્ષરધામ છે તો આ પ્રગટ સંતો ભક્તો બધાના હૃદયની અંદર પણ મહારાજ બિરાજે છે તો આ બધા પણ અક્ષરધામ તુલ્ય કહેતા બધાએ દિવ્ય છે બધાએ અક્ષરધામના મુક્તો સમાન છે કહેતા બ્રહ્મરૂપ છે આવો ભાવ આપણે કેળવવો છે તો ક્યારેય પણ આપણે કોઈ પણ સંતો ભક્તોના અભાવ ઓગોની અંદર પડીએ નહીં અને સદાય દિવ્ય ભાવ દિવ્યભાવ દિવ્ય દિવ્યભાવ જ રહે તો એનાથી આપણને જ આઠો પહોર અહોઅહોપનું અનુભવાય અને આ અનુભવ દ્વારા વધારેને વધારે મહારાજનું સુખ અનુભવી શકીએ એટલા માટે આપણે દિવ્ય ભાવ કેળવવો છે તો આગળ આપણે જોઈએ કે દિવ્યભાવ તો આપણે રાખવો છે અને કદાચ રાખીએ તો એનાથી ફાયદા શું થાય મહારાજ પ્રથમના ચોવીસમાં વચનામૃતમાં કહે છે અને પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય ને જો ભગવાનને અતિશય નિર્દોષ સમજે તો પોતે પણ અતિશય નિર્દોષ થઈ જાય પોતે તો અનંત દોષોથી ભરેલા છે પણ જો ભગવાનને નિર્દોષ સમજે તો આપણે નિર્દોષ થઈ જઈએ એનાથી આગળ પણ મહારાજ વચનામૃત પ્રથમના અઠાવનમાં કહે છે અને જો મોટા પુરુષને અતિશય નિષ્કામી નિર્લોભી નિસ્વાદી નિર્માની નિસ્નેહી સમજે તો પોતે પણ સર્વ વિકારથી રહિત થઈ જાય અને પાકો હરિભગત થાય આપણે બધા સત્સંગ આવ્યા આપણને બધાને પાકા થવું છે આપણે બધાએ એકાંતિક બનવું છે તો આ રસ્તે ચાલવું પડશે મોટા પુરુષને અતિશય નિષ્કામી અતિશય નિર્લોભી અતિશય નિસ્વાદી અતિશય નિર્માની અતિશય નિસ્નેહી સમજીએ તો આપણે પણ એ વિકારોથી રહિત થઈએ મહારાજે એવું ના કીધું કે મોટા પુરુષને નિષ્કામી નિર્લોભે નિઃવાદ નિર્માની નિસ્નેહી સમજીએ પણ બધાની આગળ મહારાજે વિશેષણ લગાડ્યું અતિશય કહેતા એક રંજ માત્ર એમની અંદર આ બધા દોષો નથી કામ ક્રોધ લોભ માન મત્સર ઈર્ષા આશા તૃષ્ણા એવું કઈ જ વસ્તુ એક લેસ માત્ર પણ એમાં નથી હતું નહીં છે નહીં ને હશે નહીં કેમ કે ભગવાન સ્વયં જ એ રૂપે મને મળ્યા છે આવો ભાવ આપણે રાખવાનો છે એ પણ વચનામૃતમાં જ મહારાજ કહે છે અંતેના બીજા વચનામૃતમાં મહારાજ કહે છે એ તરફ આપણી સતત દ્રષ્ટિ રાખીએ અને એ મહારાજની આપેલી દ્રષ્ટિથી જો આપણે મોટા પુરુષના દર્શન કરીએ મોટા પુરુષની સેવા કરીએ તો આ અતિશય જે આવા ભાવ આપણે મોટા પુરુષની અંદર કેળવવા છે કે તો અતિશય પણ અતિશય નિર્લોભી અતિશય નિર્સ્વાદી અતિશય નિર્માની અતિશય નિસ્નેહી સમજવા છે મોટા પુરુષને તો એ મહારાજને આપેલી અંતેના બીજાની દ્રષ્ટિ છે એ દ્રષ્ટિથી આપણે જોઈએ અને એ જ દ્રષ્ટિથી આપણે મોટા પુરુષને સેવીએ તો આ આ વસ્તુ અનુભવાય આવી સમજણ આપણને દ્રઢ થાય અને જો આવી સમજણ દ્રઢ થાય તો આપણે પણ આ બધાએ વિકારોથી રહિત થઈ જઈએ એવું મહારાજ કહે છે અને પાકા હરિભગત થઈએ તો આપણે બધાએ પાકા હરિભગત કહેતા બધા પાકા જ છીએ પણ તેમ છતાંય હજી વધુ ને વધુ પાકા થવું છે મહારાજ આપણ આપણે મહારાજને જોઈને રડીએ એવું નહીં મહારાજ આપણને જોઈને આનંદ પામે મહારાજ એ જન જોઈ એ જન જોઈ હરિહરખે છે એવા આપણે થવું છે અને એના માટે આપણી મહેનત છે અને એટલા માટે આપણે આવો દિવ્ય ભાવ કેળવો છે આગળ મહારાજ ચોથા વચનામૃતમાં લોયાના ચોથા વચનામૃતમાં કહે છે ભગવાનને એમ સમજે છે તો સમર્થ છે તે જેમ કરતા હશે તે ઠીક કરતા હશે એવી રીતે ભગવાનને નિર્દોષ સમજે તો માયાને તર્યા કહેવાય માયાને તો તરવી છે ભગવાનની જ માયા છે ભગવાનની જ શક્તિ છે પણ તેમ છતાંય ભગવાનથી આપણને દૂર કરે એવી છે માટે માયાને આપણે તરવી છે તો મહારાજ અહીંયા લોયાના ચોથા વચનામૃતમાં કહે છે કે કોઈ દિવસ એવો કુતર્ક કરવો નહીં ભગવાનના સ્વરૂપમાં કે ભગવાન કહેવાય છે તો તો પણ પણ આમ આમ કેમ કેમ કરતા કરતા હશે હશે પુરુષ કહેવાય છે ભગવાનના બંને સ્વરૂપોની અંદર ક્યારેય પણ આવી રીતે કોઈ પ્રકારનો કૃતર્ક આપણને થવો જોઈએ નહીં એવું મહારાજ લોહાના ચોથા વચનામૃતમાં કહે છે જો માયાને તરવી હોય તો અને સદાય એવો જ ભાવ રાખો ક્યારેક આપણે માનસ છીએ મુમુક્ષું છીએ સાધન દશામાં હોય તો ક્યારેક કઈક એવું જોઈને આપણને એવો સંકલ્પ થઈ જાય કે મહારાજ આમ કેમ કરતા હશે કે મોટા પુરુષ આમ કેમ કરતા હશે પણ તે વખતે આપણે આ વચનામૃતના મહારાજના પ્રસાદીના શબ્દો સંભાળીએ કે એ તો સમર્થ છે તે જેમ કરતા હશે એમ ઠીક કરતા હશે આવો જો નિર્દોષ ભાવ મહારાજની અંદર મોટા પુરુષની અંદર રાખીએ તો દિવ્યભાવથી આપણને માયાને તરી જઈએ આવો દિવ્યભાવ રાખવાથી માયાને તરીને આપણે પણ બ્રહ્મરૂપ બની જઈએ આપણે આખા નક્ષિક દિવ્ય આપણે પોતે જ બની જઈએ જો બીજા સંતો ભક્તો મોટા પુરુષ મહારાજ બધાની અંદર દિવ્યભાવ રાખીએ તો આ એનાથી થતા ફાયદા છે આગળ આપણે જોવું છે પૂજ્યપાદ ગુરુજી આ વિશે આપણને શું સમજાવે છે કલ્યાણ કનિકાના માધ્યમથી પૂજ્યપાદ ગુરુજી આપણને એવી વાત કરે છે પૂજ્ય ગુરુજી એવી વાત કરી કે જો સત્સંગમાં સુખ ભોગવવું હોય તો દિવ દેહાત્મ ભાવ ટાળવો પડશે ને દિવ્ય ભાવ લાવવો પડશે આપણે બધા સંતો ભક્તો મોટા પુરુષોને બધાને આપણે દેહાત્મ ભાવથી નથી જોવા દેહાત્મ ભાવ કહેતા કે દેહના જે ભાવો હોય એના સોતા નથી જોવા દેહના ભાવ કયા કયા હોય ઊંઘવું ખાવું પીવું હરવું ફરવું આ બધા દેહના ભાવ છે ક્રોધ કરવો આ બધા દેહના ભાવ છે આપણે સંતો ભક્તો એકબીજા સાથે સેવા કરતા હોય એકબીજાની સાથે પ્રસંગ પડે એટલે આવા અનેક ભાવો આપણને દેખાય પણ તરત આપણે પ્રથમનું ઇકોતેરમું વચનામૃત યાદ કરીએ કે સંતો તો આવી રીતે નહોતા વર્તા એકબીજા સાથે એકબીજાને બ્રહ્મરૂપ જ સમજતા હતા એને મહારાજના સંબંધે કરીને બ્રહ્મરૂપ સમજતા હતા તો આ બધા મારા મહારાજના છે મારા ગુરુજીના છે મારા લોયાધામ પરિવારના જ છે તો કદાચ કોકની અંદર કંઈક વધારે બોલી જવાનો સ્વભાવ હોય કદાચ કોકને ઊંઘવાનો સ્વભાવ હોય કથામાં ઊંઘતા હોય ક્યારેક કોકને અંદર કંઈક કોઈ પણ બાબત હોય તો તરત ગુસ્સે થઈ જવાનો સ્વભાવ હોય કોઈ પણ ભાવો હોય પણ મારે એ ભાવો સોતા એમને જોવા નથી એ બધા ભાવો તો આ દેહ ધર્યો છે મનુષ્યનો દેહ છે એટલા માટે હોય આ દેહ મુકશે તો તરત બ્રહ્મરૂપ થશે મહારાજ લોહાના ચોથા વચનામૃતમાં કે લોયાના અઢારમા વચનામૃતમાં પણ આવો ભાવની વાત કરે અને મહારાજ કે કે અહીંયા કોઈક લૂલો હોય લંગડો હોય આંધળો હોય બેરો હોય તો શું એ બધાય જ્યારે દેહ મૂકીને ભગવાનના ધામમાં જશે ત્યાં આવા રહેશે લૂલા લંગડા બેરા મૂંગા આવા રહેશે ના ત્યાં તો બધા ચૈતન્યતાનું ધારીને દિવ્ય રૂપ થઈને ભગવાનની સેવામાં હશે તો એ જ આપણે અહીંયા એ જ ભાવ આપણે એમની અંદર કેળવવાનો છે કે કદાચ આ બધા સ્વભાવો દેખાય છે મને દેહના ભાવો બધા દેખાય છે પણ તોય મારે દેહાત્મ ભાવ ટાળવો છે અને દિવ્ય ભાવ લાવવો છે કેમ કે મારા ગુરુજીએ મને કીધું છે કે સત્સંગની અંદર જો સુખ્યા થવું હોય સત્સંગનું સુખ ભોગવવું હોય મા સત્સંગનું સુખ કયું મહારાજની અંદર પ્રગટ ભાવ કહેતા મહારાજનું અક્ષરધામનું સુખ એ છ તે દેહે ભોગવવું હોય તો આ ભાવ લાવવો પડશે તો મારે આવો દિવ્ય ભાવ લાવવો છે કેમ કે મારા સદગુરુએ મને આ કરવા કીધું છે મારે આ આજ્ઞા પણ મારા ગુરુજીની પાડવી છે આ વાત પણ મારા ગુરુજીની મારે માનવી છે આવી રીતે આપણે જો સત્સંગની અંદર સુખ ભોગવવું હોય તો આવો દેહાત્મ ભાવ ટાળીને દિવ્ય ભાવ લાવવો પડશે એના પછી છે મુક્તાનંદ સ્વામી આપણા આદિ ગુરુદેવ એ કેવી રીતે દિવ્યભાવ રાખતા તો એના વિશેની ઘણી બધી વાતો ઘણા બધા સ્વામીના ચરિત્ર તો ઘણા બધા છે મહારાજની અંદર અખંડ દિવ્ય ભાવ રાખવા વાળું જો કોઈ પાત્ર હોય આ સંપ્રદાયની અંદર તો આપણા ગુરુદેવ મુક્તાનંદ સ્વામી છે જે કે જ્યારે કોઈ પણ રીતે મહારાજની કોઈ પણ ક્રિયાની અંદર કોઈ પણ સામાન્ય દેખ સામાન્ય જેવી દેખાતી ક્રિયા કે ચરિત્ર એમાં પણ સ્વામી અનંત પ્રકાર થી દિવ્યભાવ રાખતા તો કેવો દિવ્યભાવ રાખતા એના ચરિત્રો સરસ મજાના અહીંયા આપણા યુવા કોર્ષની અંદર છે તો મુક્તાનંદ સ્વામી મહારાજનો એટલો મહિમા એ તો અનાદિ મુક્ત જ હતા પણ આપણને શીખવાડવા માટે આ બધી ચરિત્રો સ્વામીએ કર્યા એક વખત મહારાજ સભાની અંદર બિરાજમાન હતા અક્ષરોની અંદર બિરાજમાન હતા અને સ્વામી ત્યાં આવ્યા અને સ્વામી પગે લાગીને બેઠા અને મહારાજે પૂછ્યું કે સ્વામી એક શેર ચોખાની અંદર કેટલા માણસ જમે એટલે સ્વામીએ કીધું મારા તમારે જેટલા જમાડવા હોય એટલા જમે સ્વામી કે મારા તમે કહો તો એટલા જમે પછી મહારાજ કે કે પાંચ જમે ત્યારે સ્વામી કે હા મહારાજ પછી મહારાજ કે દસ જમે મહારાજ સ્વામી કે હા મહારાજ પાંચસો જમે સ્વામી કે હા મહારાજ એટલે મહારાજે કીધું કે મહારાજ સ્વામી તમે આવું હું જેટલા માણસો કહેતો જાઉં તમે એટલા બધાએ હાય હા કહેતા જાઓ છો તે એવું કેવી રીતે પાંચસો માણસ કેવી રીતે જમે એક શેર ચોખામાં એક શેર ચોખા એટલે પાંચસો ગ્રામ ચોખા પાંચસો ગ્રામ ચોખાની અંદર પાંચસો માણસ કેવી રીતે જમે એટલે સ્વામીએ તરત હાથ જોડ્યા અને મહારાજને કીધું મહારાજ પાંચસો માણસ જમે જો તમે ધારો તો તમારો સંકલ્પ હોય તો પાંચસો માણસ જમી જાય કેમ કે એક માણસ એક શેર ચોખા જમે એવું તમે નક્કી કર્યું છે બધાનો ખોરાક કે હાથીને મણ જોઈએ ને કીડીને કણ જોઈએ કોઈ માણસ હોય તો શેર બસેર ત્રણ શેર જમે એનાથી વધારે ના જમી શકે બધાની કેપેસિટી મારા તમે જ નક્કી કરેલી છે તો તમે જે દિવસ નક્કી કરો તો એક ચોખાની અંદર પણ એક માણસ તૃપ્ત થઈ જાય એનાથી વધારે ના જમી શકે તો એવી દ્રષ્ટિથી મુક્તાનંદ સ્વામી કેટલી મહારાજની અંદર ચરિત્ર તો સામાન્ય એવું છે પ્રશ્ન તો સામાન્ય જ એવો છે આપણને પૂછ્યું હોય તો આપણે તો આપણી બુદ્ધિ તરત દોડાવીએ કે મારા શેર ચોખા છે ને તો એમાંથી મારા પાંચ માણસ જમી જાય એનાથી વધારે ના જમે અને મહારાજ જો પૂછે કે સ્વામી દસ જણ જમે તો આપણે તરત જ કહીએ કે ના મારા દસ જણ ના જમે પાંચસો ગ્રામ ચોખામાંથી પણ સ્વામી એવી પોતાની કોઈ લૌકિક બુદ્ધિ વાપરી જ નહીં દિવ્ય બુદ્ધિ જ વાપરી કે આ તો કોટી બ્રહ્માંડોની અંદર એ બધા બ્રહ્માંડોના અધિપતિઓ પણ જેનું ધાર્યું કરે છે એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે તો એ ધારે તો શું ના થાય પછી મહારાજે કીધું સ્વામીને કે સ્વામી તમે ગુરુ ભક્ત ખરા આવા તો અનેક છે સ્વામીના મહારાજ સાથેના દિવ્ય ભાવના પછી બીજે દિવસ મહારાજ લીમડા હેઠે બેઠા હતા અને તે સમયે મુક્તાનંદ સંય તથા સંય આદિ મોટા મોટા સંત અને હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી ત્યારે મહારાજે હાથમાં રૂમાલ લઈને મુક્તાનંદ સ્વામીને દેખાડ્યો ને કહ્યું સ્વામી આ શું છે ત્યારે સ્વામી કહે આ રૂમાલ છે ત્યારે મહારાજ કહે આ તલવાર છે રૂમાલ નથી તો સ્વામી કહે હા મહારાજ આ તલવાર છે રૂમાલ નહી પછી મહારાજે કીધું કે સ્વામી તમે શું સમજીને તલવાર કહો છો આ તો રૂમાલ છે સ્વામીએ હાથ જોડીને કીધું કે મહારાજ તલવારની અંદર કાપવાની શક્તિ છે તલવાર કાપવાનું કામ કરે એ તમે જ નિર્મ્યું છે કહેતા તમે જ આવું નક્કી કર્યું છે ને તમે જો ધારો તો આ રૂમાલથી પણ જેમ તલવારથી કૂકનું ગળું કપાય એવી જ રીતે તમે ધારો તો આ રૂમાલ અડારો તોય માણસનું ગળું કાપાય એવી શક્તિ જે શક્તિ તમે તલવારની અંદર મૂકી શકાવાની એવી શક્તિ જો તમે ધારો તો તમારા સંકલ્પ કરીને આ રૂમાલની અંદર પણ આવે મહારાજ કેવું કેવી રીતે તમે ખોટું તમે કહો છો એટલે પછી સ્વામીએ દ્રષ્ટાંત આપ્યો કે મહારાજ દેવ અને દૈત્ય વઢતા હતા ત્યારે દેવોના બધા હથિયાર ભાંગી ગયા ત્યારે સૌ દેવોએ વિચાર્યું કે હવે આપને શું કરવું ને શેનાથી લડવું પછી સર્વે ભગવાન પાસે જવાનો વિચાર કરીને વૈકુંઠમાં વિષ્ણુ ભગવાન પાસે ગયા ને કહ્યું જે દૈત્યોએ અમારા બધા હથિયાર ભાંગી નાખ્યા એમ કંઈ પગે લાગી હાથ જોડીને ઊભા રહ્યા ત્યારે ભગવાને કહ્યું દરિયાના ફિનના ફસોટા લઈને મારો એટલે દૈત્યના માથા કપાઈ જશે પછી દેવોએ દરિયાને કાંઠે જઈને ફિનના ફસોટા લઈને માર્યા એટલે દૈત્યના માથા કપાઈ ગયા તેમ તમે રૂમાલની ઝપટ મારો તો તે પણ સામાને કાપી નાખે તે સાંભળીને મહારાજે કહ્યું સ્વામી તમે ગુરુ ભક્ત ખરા અને મહારાજ સ્વામી ઉપર બહુ રાજી થયા કહેતા મહારાજનું સામર્થ્ય જે છે જે દિવ્યભાવ છે એવો ને એવો દિવ્ય ભાવ કોઈ પણ સામાન્ય બાબત હોય સામાન્ય પ્રશ્ન હોય તો પણ સ્વામી એવો મહારાજની અંદર અખંડ ભાવ રાખતા આપણને કોઈક પ્રસંગ બને અને આપણે દિવ્યભાવ રાખીએ તો વાત જુદી છે પણ આ તો કોઈ પ્રસંગ નથી મહારાજ સહજ રીતે રૂમાલ મહારાજના હાથમાં હોય જ અને મહારાજને વળ દેવાની ટેવ હતી એવું આપણે ચેષ્ટાની અંદર નિત્ય ગાઈએ છીએ તો મહારાજ એવી રીતે રૂમાલ હાથમાં રાખતા અને સહજ સભા ભરાઈને બેઠીને સહજ મહારાજે તો પૂછ્યું શેર ચોખાની નથી મહારાજને કંઈ પાંચસો જમાડવા કે કેટલા જમે એવું કંઈ મહારાજને ખબર જ હોય પણ તોય મહારાજે આવો પ્રશ્ન પૂછ્યો તો સ્વામીએ આવો દિવ્યતા સભર જવાબ આપ્યો સ્વામી કેટલું નિશ અખંડ ટૂંકમાં કેટલો દિવ્ય ભાવ રાખતા હશે કે સામાન્ય જેવો પ્રશ્ન દેખાતો હોય તો પણ એની અંદર આટલું દિવ્યતાથી એને જોવો અને દિવ્યતાથી જવાબ આપવો બીજા બધા આપણા જેવા હોય તો આપણે તો તરત એમ જ કહી દઈએ કે મહારાજા રૂમાલ છે અને મહારાજે તરત પછી આપણને કોઈ દિવસ ફરી કઈ પ્રશ્ન પૂછે નહીં કેમ કે આપણે લૌકિક દ્રષ્ટિ જે દેખાય છે એ જ આપણે કહીએ પણ આગળ જ પહેલા જ આપણે જોયું કે દિવ્યભાવ એટલે શું જે દેખાય છે એનાથી કઈક વિશેષ જોવું એ મુક્તાનંદ સ્વામીના ચરિત્ર અંદરથી આપણને દેખાય આદિ આદિગુરુદેવ છે એટલે આ ગુણ તો આપણે કેળવવો જ પડે આપણો પરંપરાનો ગુણ કહેવાય આપણે આદિ ગુરુદેવનો ગુણ કહેવાય એ ગુણ આપણે પણ લાવો પડે કે કોઈ પણ મહારાજ ચરિત્ર કરે કે મોટા પુરુષોનું કોઈ પણ આવું સામાન્ય દેખાતી ક્રિયા હોય તો પણ એની અંદર અતિશય દિવ્યભાવ સમજવો પછી ગઢડાની અંદર મહારાજ એક વખત સભા કરીને બિરાજમાન હતા અને પોતાના ડાબા નેત્રને જમની કોર કર્યું અને જમના નેત્રને ડાબી કોર કર્યું તેને મુક્તાનંદ સ્વામીએ જોઈને મહારાજને પૂછ્યું જે હે મહારાજ એ શું ચરિત્ર કર્યું તે સમજાણું નહીં માટે કૃપા કરીને કહો લો મહારાજે ખાલી આંખ જ આમથી આમ ફેરવી તો પણ સ્વામીની દ્રષ્ટિ કેવી કેવી રીતે મહારાજના દર્શન કરતા હશે સ્વામીને તો ખબર જ હોય કે મહારાજે શું ચરિત્ર કર્યું કારણ કે એમની વૃત્તિ તો મહારાજની વૃત્તિ ને સ્વામીની વૃત્તિ કોઈ દિવસ જુદી હોય જ નહીં તો આ સ્વામીને તો ખબર જ હોય કે મહારાજે શું કર્યું પણ તેમ છતાંય સભાજનોને ખબર પડે બીજા બધાને ખબર પડે અને બીજું બધું આપણે ના વિચારે તો આપણે એટલું વિચારીએ કે આપણને સમજાય કે આપણે કેવી રીતે દર્શન કરવા અને કેવી દ્રષ્ટિ દિવ્ય ભાવની રાખવી મહારાજને મોટા પુરુષની અંદર તો એ શીખવાડવા માટે સ્વામી આ પ્રશ્ન પૂછ્યો મહારાજ અને મહારાજે કીધું કે તો તમે સત્સંગ કરશો ત્યારે સમજાશે ત્યાં નજીકમાં સ્વરૂપાનંદ સ્વામી રહેતા હતા સ્વામી એમની પાસે ગયા અને એમને કીધું કે સ્વામી મહારાજે આવું ચરિત્ર કર્યું એટલે સ્વરૂપાનંદ સ્વામી પણ કીધું કે સ્વામી એ તો સત્સંગ કરશો ત્યારે સમજાશે સ્વામીનું નિર્માણી પણ કેટલું કે આવડા મોટા સ્વામી જેને મહારાજ સ્વામી 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 કરે અમારા ગુરુ છે અમારા ગુરુ છે અમારા ગુરુ આવ્યા મહારાજ સ્વયં દંડવત કરે પ્રદક્ષિણા કરે આવા આખા એ સંપ્રદાયના બધાના ગુરુ તેમ છતાં સ્વરૂપાનંદ સ્વામી પાસે જઈને સ્વામી કહે છે કે આવું ચરિત્ર મહારાજે કર્યું મને સમજાયું નહીં તો આવું મહારાજે શું કર્યું હશે સામે સ્વરૂપાનંદ સ્વામી પણ કેવા એમને પણ પરસ્પર કેટલો મહિમા એકબીજાને સ્વામીએ પણ કીધું સ્વામીએ પણ જાણ્યું કે આ તો સ્વામી પોતે છે એટલે સ્વરૂપાનંદ સ્વામીએ જાણ્યું કે મહારાજ થી કઈ એમને કઈ કહેવાય નહીં સ્વામી તો ચરિત્ર કરતા હોય મહારાજની જેમ અજાણ્યા થતા હોય જાણવા છતાં એટલે મારાથી કે એમને કહેવાય નહીં કે તો આવું હતું એટલે સ્વામીએ પણ સ્વરૂપાનંદ સ્વામી પણ હાથ જોડીને છૂટી ગયા કે સ્વામી એ તો મહારાજ જ સમજાવશે અને પછી સ્વામી મહારાજ પાસે ગયા અને મહારાજે કીધું કે સ્વામી આ બ્રહ્માંડના બ્રહ્મા વિષ્ણુને શિવને એમની પ્રજા સાથે બનતું નહોતું એટલે અમે આ બ્રહ્માંડના બ્રહ્મા વિષ્ણુને શિવને બીજા બ્રહ્માંડમાં મોકલ્યા અને ત્યાંના જે બ્રહ્માંડ વિષ્ણુ શિવ હતા એમને આ બ્રહ્માંડમાં લાયા એટલે અમે આમ આંખનું આમ આમથી આમ મટકું કર્યું એમાં આટલું અમે ફેરફાર કરી દીધો આવી આપણા આદિ ગુરુદેવ સ્વામીની દ્રષ્ટિ આવી દિવ્ય હતી તો આપણે આવી દિવ્ય દ્રષ્ટિ પણ કેળવવી પડે કેમ કે મહારાજ અને મોટા પુરુષની ક્રિયા આપણા કડિયામાં આવે નહીં વીરસદની અંદર જ્ઞાનજીવન સ્વામી બેઠા હતા અને સામે હરિભક્તો બેઠા હતા અને અચાનક સ્વામી આમ પોતાનું ખેસ્યું લઈને આમ આમ કરવા લાગ્યા એટલે કોક આવી રીતે દિવ્ય દ્રષ્ટિવાળા કોક બેઠા હશે એમને પૂછ્યું કે સ્વામી આ શું કર્યું અને સ્વામીએ કીધું કે મુંબઈ પેલા સેઠિયાની દુકાન સળગી હતી એમાં આગ લાગી હતી તો હોલવી ફોનનો કે જમાનો તો હતો નહીં પણ પછી ત્યારથી સમાચાર આવ્યા કે આવી રીતે દુકાનમાં આગ લાગી પણ મહારાજની કૃપાથી સ્વામીના આશીર્વાદ આગ તરત બુજાઈ ગઈ આમ ભગવાનના જેવા જ મોટા પુરુષોના પણ દિવ્ય ચરિત્રો હોય એમની પણ બધી જ ક્રિયા દિવ્ય હોય પણ આપણા કળિયામાં આવે નહીં આપણે ફક્ત દિવ્ય ભાવ સમજવો અને જો આપણે લાયક હોઈએ અને આપણે પૂછી શકતા હોઈએ તો હાથ જોડીને પૂછું જેવું સ્વામીએ પૂછ્યું મહારાજને એમ આપણે પૂછવું કે મહારાજ આ શું લીલા કરી કંઈ સમજાવ્યું નહીં તો મોટા જો મોજમાં હોય ને રાજી હોય અને સમજાવવું હોય આપણને બતાડવું હોય તો કહે ક્યારેક કે આવું કર્યું પણ મોટા તો આવા અતિશય સમર્થ હોય માટે એમની અંદર દિવ્યભાવ રાખો તો આવો દિવ્યભાવ રાખીએ તો આવા આપણને ફાયદા થાય એના પછી મહારાજનું એક ચરિત્ર છે જે વરજાંગ જાડિયાની અંદર મહારાજે મંદવાડની લીલા કરી એ ચરિત્ર છે કે અતિશય બીમાર થયા અને તેર દિવસના ઉપવાસ થયા કશું પણ જમે નહીં ખાય નહીં પીવે નહીં અને પછી સ્વામી વિચરણમાંથી ત્યાં આવ્યા સ્વામીને સમાચાર મળ્યા એટલે તરત સ્વામી ત્યાં આવી ગયા મહારાજ કોઈ પણ હરિભક્તો આવે તો બધાના મનના સંકલ્પો કેવા મળે તો કોઈ મહારાજની નજીક જ ના જાય આવી બધી મહારાજ લીલા કરતા મહારા સ્વામીએ મહારાજને કીધું મહારાજ આવું કરશો તો કોઈ હરિભક્ત આવશે નહીં હરિભગતનો બધા સંકલ્પ હોય પણ બધાય દાબીને વર્તતા હોય મારા તમારી આજ્ઞામાં તો આ કૃપા કરો અને આ લીલા બંધ કરો મહારાજ કેવું સારું કે અમે નહીં કહીએ કોઈના સંકલ્પો મહારાજે મૂક્યા પછી મહારાજ પાછી લીલા ચાલુ કરી અને ઘણા બધા પ્રસંગો છે કે મહારાજ ક્યારેક માંદગીમાં જ હોય અતિશય શરીર ગરમ લાય જેવું હોય અને ઘણી બધી લીલાઓ મહારાજે કરી કે મહારાજ કે સ્વામી કીધું મહારાજ બહુ હવે આ લીલા કરી હવે તમે રાખો હવે સાજા થાવ એટલે મહારાજ કેવું તો લાવો કે અમને નાવું છે અમે સાજા થઈ જઈએ તો મહારાજ કહે કે અમને અહીંથી અમે દરબાર અહીં જ્યાં રોકાયા હિરજીભાઈને ત્યાં ત્યાંથી અમે સ્નાન કરીએ અને એનો રેલો પાણીનો છે એક નદી ગામને પાદળથી નીકળે ત્યાં સુધી પહોંચે ત્યાર સુધી અમને નવડાવો ઠંડા પાણીએ તો અમે સાજા થઈએ તો પછી બધાએ સ્ત્રી ભક્તોને કીધું એટલે પાણી લાવવા મળ્યા પાણીથી મહારાજને ઠંડા પાણી નવડાયા તાવ હતો ઠંડી લાગતી હોય તેમ છતાંય મહારાજ કે નામને ઠંડા પાણીથી ના આવું છે ઠંડા પાણી નવડાયા પછી ભગુજીને પૂછ્યું કે રેલો પહોંચ્યો એટલે ભગુજી એક પાર્ષદને મોકલ્યા કે લો આ પાણી મહારાજનું અભિસ સ્નાન કરેલું પાણી થોડુંક એક પાત્રમાં ઝીલ્યું અને કીધું કે લો આ ત્યાં જઈને નદીમાં નાખ્યા અને નદીમાં નાખ્યું બધું પાની પ્રસાદીનું અને આઈને કીધું એટલે ભગવું કીધું હા મારા રેલો પહોંચી ગયો મહારાજ કે બસ તો આવે રાખો અમે સાજા થઈ ગયા પછી સાજા થઈ ગયા સ્વામીએ પ્રાર્થના કરી મહારાજ કંઈક જમો એટલે મહારાજ કે અમને ઘણી ભૂખ લાગી છે જમાડો ને તમને જલેબી લાવો પોંક લાવો આ લાવો તે લાવો મહારાજ બધું સારું સારું બરફી લાવો પેંડા લાવો બધું માગ્યું અને રાતનો સમય હતો ત્યાં ક્યાંથી ગામ નાનું ગામડું વરજાંગ જાડિયા ત્યાં ક્યાંથી બધી વસ્તુ તાત્કાલિકમાં મળે એટલે ભગુજી કીધું મહારાજ અત્યારે આ સિઝનમાં પોંક ક્યાંથી મળે મહારાજ તરત ચરિત્ર કરે પાછા સામે કે આટલો લાખ મન બાજરો આટલો ઊભો છે ને તમે ના કહો છો મને મારે થોડોક જોઈએ છે મારા પૂછે કે મારે જલેબી બરફી પેંડા બધું અત્યારે રાત્રે ક્યાંથી મળે મારા તો વરજાંગ જાડિયામાં હતા મહારાજ કે આ ભુજની બજારમાં જોઈએ એટલી જલેબી મળે છે ને તમે મારે થોડીક જોઈએ છે અને ના કહો છો આવી બધી મહારાજ લીલા કરતા પણ તેમ છતાંય સંતો ભક્તો બધાય દિવ્ય ભાવ મહારાજમાં રાખતા નહીં તો એવું થઈ જાય કે મહારાજને મગજની બીમારી મહારાજ ગાંડા થઈ ગયા છે એવું લાગે પણ મહારાજના એવા બધા ચરિત્રો હોય પણ તેમ છતાંય એ સંતો ભક્તો બધાય દિવ્ય માનતા અને દિવ્ય ભાવ રાખતા અને મહારાજ અંતે જલેબી અને પોંખ જમીને મહારાજ સાજા થયા તેમ છતાંય હજી આવી લીલાઓ તો ચાલુ જ રાખી મહારાજ કે ગઢપુર જવું છે ચાલો અને ગાડું લાવ્યા અંદર પથારી બધું પાથર્યું કે મહારાજ શરીરે સારા નથી તો અમને સુતા સુતા જવાય મહારાજને ને પોતે મહારાજ કે ગાડું ટૂંકું પડે છે મારા પગ બહાર નીકળે છે ગાડું ખેંચીને લાંબુ કરો ભગુજીને ને મૂળજી બ્રહ્મચારી બે જણ થઈને ગાડું ખેંચે મહારાજ કે બસ બસ રાખો હવે થઈ ગયું લાંબુ હવે બરાબર છે હવે ચાલો ચાલુ કર્યું તો થોડોક પેલો ગાડામાં તો કળાને બધું હલતું હોય એટલે અવાજ તો આવે એટલે મહારાજ કે આમાં અવાજ આવે છે આ કંઈક દગો છે આની અંદર કોઈ કંઈક પ્રપંચ કર્યું છે અમારા અહીં ગાળામાં નથી બેસું તરત મહારાજ ઉતરીને ચાલતા થઈ જાય મહારાજને બધા હાથ પકડીને ઊભા રાખે બધા કે કેમ ભાઈ મહારાજ કે કેમ પકડો છો અમને મહારાજ તમારું શરીર ક્રુશ થઈ ગયું છે તે દિવસે તમે કશું જમાડ્યું નથી એટલે તો તમે પડી જશો અને અત્યારે ક્યાં જાઓ છો ચાલતા મહારાજ કે ખબર ના પડે સિગરામ મંગાવો કે પાલખી મંગાવો આવી રીતે મહારાજ વઢતા તો પણ બધા સંતો ભક્તો દિવ્યભાવ રાખતા એટલે આવી લીલા મહારાજે કરી અને તેમ છતાં દિવ્યભાવ બધાએ રાખ્યો અને સંતોએ આવી લીલા ગ્રંથોમાં લખી આપણા માટે કે આપણને પણ ખબર પડે કે આવો આવો મહારાજ ચરિત્ર કરે તો પણ દિવ્ય ભાવ રાખવાનો હોય એટલે આવા બધા ચરિત્રો વાંચે ત્યારે પણ દિવ્યભાવ રાખીએ પ્રગટ સંતો ભક્તોની અંદર પ્રગટ આપણા સત્પુરુષની અંદર કોઈ પણ એમની ક્રિયા હોય એની અંદર દિવ્ય ભાવથી જોતા ભાવથી દર્શન કરતાં શીખીએ અને આ દિવ્ય ભાવના ગુણો આપણી અંદર આવે અને મહારાજે કીધું એમ અંતે આપણે પણ આખા દિવ્ય થઈ જાય કે દિવ્ય ભાવ રાખીએ તો માટે આજે આપણે અંતમાં આપણા ધ્યેય સ્વરૂપ એવા આદિગુરુદેવ મુક્તાનંદ સ્વામી શ્રી ઠાકોરજી મહારાજ આપણી આખી મુક્તાનંદી પરંપરાના સદગુરુઓ મુક્તાનંદ સ્વામીથી માંડીને દાદા ગુરુજી સુધીના આપણા મોક્ષના દાદા પ્રગટ સત્પુરુષ એવા આપણા પૂજ્ય ગુરુજી આપણા બધાએ પ્રગટ મુક્તો લોયાધામ પરિવારના બધાએ મુક્તો એમના ચરણમાં પ્રાર્થના કરી કે આપણને સતતને સતત વધુ ને વધુ એમના બધાએના સ્વરૂપની અંદર દિવ્ય દિવ્યભાવ દિવ્યભાવને દિવ્યભાવ જ રહે મનુષ્ય ભાવ કોઈ પણ કાળે પણ રીતે આવે નહીં એ બધાએ મુક્તોના ચરણોમાં પ્રાર્થના કરી બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર માત્મજ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય